శరమణీయదర్శనం మందహాసరుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురుచరణకమలేభ్యో నమో నమః. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని. శ్రీ హరికృష్ణ మహారాజని జై. శ్రీ ఘనశ్యామ మహారాజని జై. కథా సాంభళనారా బధా జ భక్తోనే ఖూబ భావథీ జై శ్రీ స్వామినారాయణ. શ્રી હરિ ચરિત્રામૃત સાગર પૂર પાંચમું તરંગ ચોસઠમું ભગવાન શ્રી હરિ મુક્ત મુનિનું નૃત્ય જોઈ અત્યંત પ્રસન્ન થયા અને મન માની મોજ માગવા માટે સ્વામીને કહ્યું છે. અદ્ભુત આ પ્રસંગ આપણે શ્રવણ કરીએ છીએ. नृत्य करन मुनि लगे जब ही श्री हरि प्रसन्न भये अति तब ही. नृत्य करन मुनि लगे जब ही श्री हरि प्रसन्न भये अति तब ही. और जन देखी मूर्छित भये वो ऐसो नृत्य मुनि ने किए वो. मुक्त मुनि नु नृत्य निहाळी महाराज अति 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 प्रसन्न थया. सभा में बैठेला अन्य लोको ये तो बेहोश थी गया. मुक्तानंद स्वामीना हाव भाव પગના ઠુમકા, મુક્તાનંદ સ્વામીની ભગવાન શ્રીહરિમાં અખંડ વૃત્તિ, એક એક અંગ એની લચક, એ મુક્ત મુનિનું નૃત્ય નિહાળીને રાધા રમા પણ આજે મૂર્છિત થયા. ત્રણેય લોકમાં એવું નૃત્ય કોઈ કરી ન શકે એવું નૃત્ય ભગવાનને રાજી કરવા માટે વૃદ્ધ એવા મુક્તાનંદ સ્વામીએ યુવાનોને શરમાવે એવું નૃત્ય કર્યું. ભગવાન શ્રીહરિ એટલા પ્રસન્ન થયા. સ્વામી ધન્ય છે, ધન્ય છે આપને, ધન્ય છે આપને. ભેટી પડ્યા સ્વામી. આજે દુર્લભમાં દુર્લભ, મોંઘામાં મોંઘું, સારમાં સાર જે હોય ને તમે માગી લો, આજે અમારે મોજ આપવી છે સ્વામી. આજે અમને એમ થાય છે કે અમારા મુક્ત મુનિને કંઈક આપીએ. મુક્તાનંદ સ્વામી એટલે એવું પાત્ર ભગવાનને પણ જેણે ઋણી બનાવી દીધા. આ સત્સંગમાં ક્યારેય પણ મુક્તાનંદ સ્વામીનું ઋણ આપણે ચૂકવી ન શકીએ એટલું મોટું ઋણ મુક્ત મુનિનું છે. એણે આપણને ભગવાનનું દાન આપ્યું. આપણે જાણીએ છીએ જે ભગવાન શ્રીહરિને 12,000 કિલોમીટર સુધી મોટા મહંતો, મોટા સંતો, મોટા મઠાધીશો, મોટા રાજાઓ, મોટા મહારાજાઓ કોઈ બાંધી ન શક્યા, એ નીલકંઠ વર્ણિના ચરણારવિંદને લોજ આશ્રમમાં મુનિવર્ય મુક્તાનંદ સ્વામી બાંધ્યા, એવા બાંધ્યા કે મુક્ત મુનિએ એ ભગવાન શ્રીહરિ આપણને ભેટ આપ્યા. આ દિવસ સુધી મુક્ત મુનિના પ્રેમમાં ભગવાન બંધાઈને રહ્યા છે. મુક્તાનંદ સ્વામીને કહ્યું છે, સ્વામી માગો. મુક્તાનંદ સ્વામીએ 15 વસ્તુ માગી છે. હવે આપણે સાંભળીએ. ऐसे के ऐसे मूर्ति एहा अखंड रहो नैन आगे तेहा मूर्ति बिना घाट
न होवे कोये ऐसे मोज मागत में सोए। कड़ी थोड़ी बार रेवा देजो भगत। मुक्तानंद स्वामीनी आ मांगणी मारी तमने बधाने विनंती छे। अमारा घनश्याम दादा, अमारा भिखू दादा, आ बन्ने दादा होवा छता केटली कड़ियो एमणे याद करी नाखी। आ बन्ने दादा एम कहता हता अमने याद नथी रहेतुं, पण महाराजने संभारी आ कथानुं मंतव्य चिंतन मनन करवा लाग्या। दादाओनी याद शक्ति एक बाळकने शरमावी एवी बनी गई छे। त्यारे मुक्तानंद स्वामीनी आ मांगणी तमे पण याद करजो। पहेली मांगणी, ऐसे के ऐसे मूर्ति एहा अखंड रहो नेन आगे ते हा। हे प्रभु, आजे आप आवा प्रसन्न अमारा ऊपर वरसी रह्या छो, बस आवाने आवा रहेजो मारी आखलड़ी मा आवाने आवा। हे महाराज, तमारी आवी ने आवी मूर्ति अमारा नेनो मा अमारे आँखोनी आगळ अखंड रह्या करे। ए आँख मारे उघड़े त्या घनश्याम देखो धन्य मारु जीवन कृपाए निलेखो। आँख मारे उघड़े त्या घनश्याम देखो। साहित्यकारोए आँख ऊपर घणू बधु लख्यू छे, घणू बधु। दादा, आँख आवे तोई तकलीफ, आँख जाए तोई तकलीफ, आँखमां कंईक पड़े तोई तकलीफ, आँख कोईक ऊपर पड़े तोई तकलीफ। आ साहित्यनी भाषा तमे बधा समझी शको एवुं छे। आ नानी एवी आँखो એમાં ભગવાને એટલી બધી કરામત મૂકી છે। પણ યાદ રાખજો, આપણા શરીરના બધા અંગમાં ભગવાને પાવરફુલ શટર જો મૂક્યા હોય તો આંખ ઉપર। એટલા માટે આપણા વેદોએ પ્રાર્થના કરી, હરિ ઓમ ભદ્રમ કર્ણે ભે શૃણુયામ દેવાહ ભદ્રમ પશ્યેમાક્ષભિર્જજત્રાહ। ભદ્રમ પશ્યેમ અક્ષભે। હે પ્રભુ, અમે આંખોથી કલ્યાણ થાય એવી જ વસ્તુ નિહાળીએ, કાનથી કલ્યાણ થાય એવી જ વસ્તુ સાંભળીએ, અને જીભથી કલ્યાણ થાય કોઈકનું ભલું થાય એવું જ ઉચ્ચારીએ, એવું જ બોલીએ અમે। આપણી આંખમાં મહારાજની મૂર્તિ પ્રથમ આવે છે। આંખમાં આવે એટલે મનમાં આવે, મનમાં આવે એટલે હૃદયમાં આવે। આ ક્રમ છે, અને એટલા માટે તો આપણે ત્યાં પરંપરા છે। મંદિરમાં આપણે મહારાજની મૂર્તિને નિરીક્ષા કરીએ, ચરણારવિંદથી લઈ મુખારવિંદ સુધી એ મૂર્તિના અંગ અંગને આપણા અંતરમાં ઉતારીએ। એ વેલે રે ઉઠીને વાલા ઝીનું વદ ન નિહાળો, વદન વાલા જેનો અતે સોખકારે નિરખે નિરખે જાઉં હું તો સર્વાસવારે। વેલે રે ઉઠીને વાલા જેનું વદન નિહાળો, મુખડું જોયા વિના પાણી એન પેવો। કેવી પ્રતિજ્ઞાઓ હતી, મહારાજની મૂર્તિના દર્શન ન થાય, અન્ન અને જળ એનો ત્યાગ કરી દેતા। આપણે વાલા ભક્તો બસ ઘરમાં પણ ચારે બાજુ મહારાજની મૂર્તિ રાખીએ, ઓફિસમાં મહારાજની મૂર્તિ રાખીએ, આપણા ફોનના મોબાઈલની સ્ક્રીન ઉપર મહારાજને રાખીએ, કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર મહારાજને રાખીએ। કેમ? એના બે કારણ છે। એક કારણ, તમે મૂર્તિને દર્શન કરો,
દર્શન કરતાની સાથે એ મૂર્તિ મનમાં આવે, એ મૂર્તિનું ચિંતન થાય, ચિંતન થાય એટલે મૂર્તિ પ્રત્યે હૃદયમાંથી ભાવ પ્રગટ થાય. ક્યારેક તમે મુસીબતમાં છો, ક્યારેક તમારે મહત્વનો નિર્ણય લેવાનો છે. એક અમેરિકાની સત્ય ઘટના તમને કહું. આમ તો મેં ઘણીવાર તમને ઘણી ઘટનાઓ કહી છે. એક સારા સત્સંગી હરિભક્ત, બહુ કોર્પોરેટ મોટી એની ઓફિસ, અને ઓફિસમાં ગોપીનાથજી મહારાજની ખૂબ મોટી મૂર્તિ. ઘણા વર્ષો પહેલાં અમે સંતો પધરામણી માટે ગયા. ઘણું મોટું કામ, મોટા રાજકીય મહાનુભાવોથી લઈ મોટા બિઝનેસમેન એ સત્સંગી ભક્ત, ઓફિસમાં એટલી મોટી મૂર્તિ એમની ખુરચીની સામે જ એમણે રાખેલી. અમે સંતો રાજી થયા, કારણ કે ઇન્ડિયામાં કોઈક જગ્યાએ આવી રીતે ઓફિસમાં મૂર્તિ જોવા મળે, અમેરિકામાં ઓફિસમાં મૂર્તિ હોય એવું બહુ ઓછું જોવા મળતું એ સમયમાં. ત્યારે તે હરિભક્તે વાત કરી, સ્વામી, એણે જીવનના 3-4 પ્રસંગો કહ્યા. આ મૂર્તિ સ્વામી મેં રાખી છે ને એટલા માટે નહીં કે ખાલી રાખવા ખાતર, પણ હું એમ માનું છું આ બિઝનેસના માલિક મહારાજ છે, હું તો એનો મુનિમ છું, હું તો ટ્રસ્ટી છું, એક એનો સેવક છું. સ્વામી, મારે મહત્વનો કોઈ પણ નિર્ણય લેવાનો હોય, આ ઓફિસમાં અનેક પ્રકારના માણસો આવે છે, અનેક પ્રકારના નિર્ણયો મારે રોજ લેવાના હોય, પણ ક્યારેક ક્યારેક સ્વામી એવો કટોકટીનો નિર્ણય હોય કે એક નિર્ણય હું લઉં તો માલામાલ, હું ક્યાંને ક્યાં આગળ નીકળી જાઉં બિઝનેસમાં, અને જો મારી કંઈક ભૂલ થાય તો મારો બધો બિઝનેસ એક જ દિવસમાં ચોપટ થઈ જાય, આવા નિર્ણયો હોય. સ્વામી, હું મૂંઝાતો હોઉં, હું કોને પૂછું, કોની સલાહ લઉં. મારા મનમાં 11 વખત આ મૂર્તિને સંભાળી હું નિર્ણય કરું છું. એણે 3 ઘટના પોતાના જીવનની કહી, કેવી રીતે ચપ્પલ અને કપડાં સિવાયની પાસે કંઈ વસ્તુ નહોતી. એના બાપાએ બિચારા ગરીબ પરિવારમાંથી મહેનત કરીને અમેરિકા મોકલેલા, ચપ્પલ અને કપડાં ઉપર અમેરિકા આવેલા, અને કેટલો મોટો બિઝનેસ એણે અમેરિકામાં ઊભો કર્યો છે. કેવળ ને કેવળ ગોપીનાથજી મહારાજની મૂર્તિના દર્શન કરે, મૂંઝવણ થાય ત્યારે મહારાજની મૂર્તિને સંભાળી 11 વખત ભગવાનનું નામ લે, અને યસ કે નો નિર્ણય કરે, એના નિર્ણયમાં ભગવાન ભળે. જોયું તમે? પણ એને ભગવાન યાદ ક્યારે આવે? સામે છે એટલે, સામે બેઠા છે એટલે, દર્શન કરે એટલે મનમાં સ્મરણ થાય, મનમાં સ્મરણ થાય એટલે હૃદયમાંથી ભાવ પ્રગટે, ભાવ પ્રગટે એનું નામ પ્રાર્થના, ભાવ પ્રગટે એનું નામ ભક્તિ. થઈ ગયું ફળ? બે દિવસથી વાત કરું છું, ટેમ્પા ફ્લોરિડામાં હરિકેન આવવાનું છે. સાઉથ ઝોનમાં ઘણી જગ્યાએ ભીતિ છે, હરિભક્તોને ડર છે. મારે 2-4 દિવસથી ઘણા બધા ભક્તો સાથે વાત થાય છે. કહેવાય પણ છે કે કદાચ એ ફ્લોરિડાથી નીકળી જશે ને સાઈડ પર બીજા સ્ટેટમાં જશે, પરંતુ ચાલો કોઈ પણ સ્ટેટમાં એ જશે, જાનહાનિ, માલહાનિ, કેટલું બધું નુકસાન, કેટલા બધા માણસો પાયમાલ થઈ જશે. નુકસાન તો આખરે નુકસાન જ છે ને. પ્રાર્થના કરો. મને એક નાના બાળકે ફોનમાં પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, પ્રાર્થના કરવાથી આફત ટળી જાય ખરી? હમણાં જ, આજે જ. પ્રાર્થના કરવાથી આફત ટળી જાય ખરી? હરિકેન આવવાનું હોય જતું રહે? જતું નથી રહેતું. પણ ઠાકોરજી એવો રસ્તો કરે, એવો રસ્તો કરે કે બધાનું ભલું થાય. ફરીવાર અમેરિકામાં તમે બેઠા છો, બુદ્ધિજીવી તમે છો, તમારા મનમાં વાય, અંગ્રેજીનો WHY, વાય ક્વેશ્ચન ઓલવેજ છે, અને ગુજરાતીનો વાય રોગ છે. તમારા બધાના મનમાં વાય, વાય વી શુડ ડુ પ્રેયર, વાય વી શુડ રિમેમ્બર ગોડ, વાય વી શુડ વર્શિપ ગોડ, આવા અનેક પ્રશ્નો હોય. પણ એક ઘટના મેં ઘણી વાર કહી છે, અમેરિકામાં સોનાના અક્ષરથી નોંધાયેલી આ સત્ય ઘટના. અમેરિકાનું એપોલો યાન ચંદ્ર સુધી પરિક્રમા પરીક્ષણ કરવા જાય, ચંદ્રની પરીક્ષણ ચંદ્રનું કરી, ચંદ્રને પરિક્રમા કરી યાન પાછું અંતરિક્ષમાંથી પૃથ્વી ઉપર આવતું હોય, અને યાનમાં કંઈક મિકેનિક પ્રોબ્લેમ થાય. પ્રોબ્લેમ એવો હતો કે એનું કોમ્યુનિકેશન છૂટી જાય. એકવાર એવી ભીતિ લાગી કે યાનમાં બેઠેલા 3 સાયન્ટિસ્ટો, આ દુનિયાના અતિ બુદ્ધિશાળી 3 માણસો, એના જીવન જોખમમાં. અને યાનનું જોખમ તો તમે જાણો છો,
એ સમયના અમેરિકાના પ્રેસિડેન્ટ રેડિયો ઉપર આવે, એનાઉન્સમેન્ટ કરે કે અમેરિકન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ બધાને મારી વિનંતી કે આપણા દેશના 3 માણસો માટે પ્રાર્થના કરો, મંદિરોમાં, ચર્ચમાં, પ્રેયરમાં, સિનેગોગમાં, ગુરુદ્વારામાં, આખી દુનિયાનો વર્લ્ડ રેકોર્ડ છે, એક સાથે એક સમયે આટલી બધી પ્રાર્થનાઓ ક્યારેય નથી થઈ ઇતિહાસમાં. ઘનશ્યામ દાદા, મેં આખો રેકોર્ડ કયો હતો, કયા પ્રેસિડેન્ટ હતા ખબર છે ને, કથામાં વાત કરી હતી. અરે અમેરિકાની સેનેટની અંદર ચર્ચા થઈ, સેનેટની અંદર ચર્ચા કરવામાં આવે, શું થશે હવે આ 3 જણાનું. અને ત્યારે એક સેનેટરે ઊભા થઈને કહ્યું, એક જ રસ્તો છે, આપણા હાથમાં કંઈ નથી, આપણા હાથ ટૂંકા પડે ત્યારે ઈશ્વરને સંભાળીએ. લોકો હસી પડ્યા, પણ સર્વાનુમતે નિર્ણય થયો, નહીં નહીં, હવે ભગવાન સિવાય આમાં કોઈ ઉપાય નથી, ભગવાનને પ્રાર્થના કરો. અમેરિકાની સેનેટમાં લીગલ પસાર કરવામાં આવ્યું કે આપણે લીગલ એનાઉન્સમેન્ટ કરીએ અને આખો દેશ જો પ્રેયર કરે તો જરૂર કંઈક પરિણામ સારું મળશે. સત્ય ઘટના કહું છું આ દેશની. હું ફરીવાર ક્યારેક રેકોર્ડ સાથે લાવીશ, કયા દિવસે, કઈ તારીખે, કેટલા વાગે એનાઉન્સમેન્ટ થયું ને વધારેમાં વધારે માણસોએ પ્રાર્થના કરી, પરિણામ શું આવ્યું. અમેરિકાના માણસોએ કલ્પના નહોતી કરી કે યાનમાં નાનો એવો પ્રોબ્લેમ પણ 3 માણસ નહીં, ગમે એટલા માણસો બેઠા, એક સેકન્ડમાં બધા ધૂળ થઈ જાય, પણ 3-3 યાત્રીઓ સલામત પૃથ્વી ઉપર ઉતરી પડ્યા. એટલું જ નહીં, એ યાત્રીને પણ અનુભવમાં આવ્યું, ઉતરતી બહાર નીકળીને સૌથી પહેલું સ્ટેન્ટેન્સ એ 3-3 જણે એમ બોલ્યા કે આજે ભગવાનની કૃપાથી મેં બચ્યા છીએ, બાકી બચી શકત નહીં. આપણી પ્રાર્થના જો મજબૂત હોય ને તો જરૂર ભગવાન રક્ષા કરે છે, કરે છે ને કરે જ છે. ભારતની સત્ય ઘટના ઘણા બધા લોકો જાણે છે. કહેવાય છે કુલી મૂવી, એનું શૂટિંગ ચાલતું હતું. શૂટિંગના કોઈ સીન માટે જે એક્ટર છે એ કૂદવા જાય, બેડલી ડેમેજ થાય, એને એટલું બધું વાગે છે, એની જાન જોખમમાં છે. આખા દેશની અંદર એટલી બધી લોકોએ પ્રાર્થના કરી, એટલી બધી લોકોએ પ્રાર્થના કરી, અને પ્રાર્થનાના પ્રતાપે એક મૂવીનો એક્ટર જે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતો હતો, શક્યતા ન હતી કદાચ જીવી જાય તો ડિસેબલ બની જાય એવી શક્યતાઓ હતી, અને એ માણસ બચી જાય, કહેવાનું શું. ભગવાનની કૃપા. શરૂઆત ક્યાંથી થાય છે? મૂર્તિથી. કેવી રીતે થાય છે? મૂર્તિને નિહાળો એટલે મનમાં સ્મરણ થાય, મનમાં સ્મરણ થાય એટલે હૃદયમાં ભાવ જાગે, ભાવ જાગે એટલે પ્રાર્થના ભક્તિ એમાંથી ઉત્પન્ન થાય. એસે કે એસે મૂર્તિ એહા અખંડ રહો ને ન આગે તે. હા, પહેલી પ્રાર્થના. બીજી પ્રાર્થના, મૂર્તિ બિન ઘાટ ન હોવે કોઈ, એસે મોજ માગત મે સોય. હે પ્રભુ, તમારી મૂર્તિ વિના મારા મનમાં બીજો ઘાટ ન થાય. દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. બીજી બધી વસ્તુ મળવી સુલભ છે, પણ આ વસ્તુ સુલભ નથી. ભગવાન વિજા બીજો સંકલ્પ ન થાય. ગુણાત્યાનંદ સ્વામીને કોઈએ પૂછ્યું, સ્વામી અક્ષરધામનું સુખ એટલે શું? બસ ભગવાન મનમાં સતત યાદ આવે અક્ષરધામનું સુખ છે. અત્યારનું ભૌતિક સાયન્સ એમ કહે છે, સુખનું મૂળ માણસના વિચાર છે. સારા વિચાર સુખનું મૂળ છે, ખરાબ વિચાર દુઃખનું મૂળ છે. ન્યાયશાસ્ત્રમાં સંશોધન કરવામાં આવ્યું, સુખ દુઃખાદ્યુપલબ્ધિ સાધનમ ઇન્દ્રિયમ મનઃ. સુખનું અને દુઃખનું કારણ પદાર્થ નથી, પરિસ્થિતિ નથી, કેવળ ને કેવળ માણસનું મન છે. સુખનું કારણ માણસનું મન, દુઃખનું કારણ માણસનું મન. મનમાં જો મહારાજની મૂર્તિના વિચારો આવે, આહા, બેઠા બેઠા અક્ષરધામ જેવું સુખ આવે. જગતના વિચારો જ દુઃખ લાવે છે. ઘેલા નદીના પ્રવાહને જોઈ શ્રીજી મહારાજે કહ્યું, ઘેલો ખરેખર ઘેલો બન્યો હતો, એવો વરસાદ પડ્યો અને બે કાંઠે ઘેલા નદી વહે છે, ઘોડા પૂર આવ્યું છે, હાથથી તણાઈ જાય આવું પૂર, માણસની તો શું વાત કરવી.
સંતો હરિભક્તો સ્નાન કરવાનું ટાળી કિનારે ઉભા રહ્યા ત્યારે મહારાજે સંતો ભક્તોને કહ્યું, આ ઘેલામાં જેવું પૂર છે ને, આવું માણસના મનમાં વિચારોનું પૂર સતત વહ્યા કરે છે. તમે એમ બોલો છો ને, મહારાજ આમાં સ્નાન કરવા ન પડાય, આમાં તો હાથથી ને ઘોડા તણાઈ જાય. બસ આ માણસના મનના ઘેલા પ્રવાહમાં, માણસના મનના ઘેલા પ્રવાહમાં હાથી જેવા, હિમાલય જેવા કંઈક રાજા મહારાજાઓ પણ તણાઈ ગયા. માટે મનથી ભગવાનની મૂર્તિને સંભાળીએ, અભ્યાસ કરીએ. કૃપાનંદ સ્વામી એમ કહેતા, ભગવાન વિના જો બીજો વિચાર આવે, ભગવાનની મૂર્તિ ભૂલાય, તો ગળામાં કોસ નાખવામાં આવે, ગળામાં કોઈ ગરમ કરીને કોસ ગાલી દે ને જેવી પીડા થાય ને, એવી પીડા ભગવાનની મૂર્તિ ભૂલાય તો થતી. બોલો, ત્રીજી પ્રાર્થના. આપણે 15 પ્રાર્થના શ્રવણ કરવી છે એટલે થોડી ઉતાવળથી લઈએ. તમને મારી વિનંતી આ કડી યાદ કરજો, આ બીજી કડી પણ અદ્ભુત છે. તવ મૂર્તિ અરુ વચન તુમ્હારો, અનાદર કરે ન મન હમારો, મન કો ધાર્યો હોવે ન કબ હું, તુમ્હારો ધાર્યો હોવે સબ હું. વિનય ભૈયા સમજ લેતો હો કુછ થોડા બહોત, કે હિન્દી મેં બતા દું. તબ મૂર્તિ અરુ વચન તુમ્હારો, ભગવાન શ્રી હરિ પ્રસન્ન હુએ હે ઉનસે મુક્તાનંદ સ્વામી પ્રાર્થના કરતે હે. ભગવાનને કહા, આજ દુર્લભ મેં દુર્લભ જો આપ માનતે હો માંગ લો, જો કુછ ભી ચાહોગે તો મિલ જાયેગા. તબ મુક્તાનંદ સ્વામી ભગવાન સે પ્રાર્થના કરતે હે, પ્રભુ મુજે એ દે દો, આપકી મૂર્તિ એસી કી એસી હમારે નેનો કે આગે સદા રહે. ભગવાનને કહા, દે દિયા ઓર માંગો. કોઈ આદમી પ્રસન્ન હોને ઉસકે મન મેં ઇતની મોજ હોતી હૈ કે મેં એ દે દું, મેં સબ કુછ દે દું, ઓર માંગો. સ્વામીજીને કહા, પ્રભુ આપકે અલાવા હમારે મન મેં કોઈ ભી સંકલ્પ ન હો. અરે સ્વામીજી, દિયા ઓર માંગો. મુક્તાનંદ સ્વામીને કહા, પ્રભુ તીસરી વિનંતી, તવ મૂર્તિ અરુ વચન તુમ્હારો, અનાદર કરે ન મન હમારો, હમારે મન મેં આપકી મૂર્તિ ઓર આપકી આજ્ઞા, મતલબ કે આપકી મરજી, ઉસકે અલાવા કોઈ દૂસરા વિચાર હિ ન હો, મતલબ આપકી મૂર્તિ કા ઓર આપકી આજ્ઞા કા હમ કભી અનાદર ન કરે, ઉલ્લંઘન ન કરે. હમ ક્યા કરતે હૈ, કથા તો સુનતે હૈ મંદિર મેં, ઓર મંદિર સે જૈસે બહાર નિકલે તુરંત હમ બોલતે હૈ તો સ્વામીજી કહેતે રહેતે હૈ અપને કો તો હમ કહા સ્વામીજી હૈ, મતલબ કે હમ તો જૈસે હૈ એસા હી કરના ચાહીએ, ઓર આપ જૈસે હૈ એસા હી કરેંગે તો આપકો ક્યા મિલેગા, જો મિલતા હૈ વહી મિલેગા. અગર આપ પ્રાપ્તિ કો ચેન્જ કરના ચાહતે હૈ, આપ એસા સોચતે હૈ કે મુજે પહેલે મિલા ઉસસે બહેતર આગે મિલે, તો આપકો આપકી એક્શન મેં ભી ચેન્જ કરના હોગા કે નહીં. કહે અંગ્રેજી મેં કહા જાતા હૈ, ડુઈંગ ધ સેમ થિંગ એન્ડ એક્સપેક્ટિંગ ધ ડિફરન્ટ થિંગ ઇઝ અ નેચર ઓફ ઇનસેન પર્સન. મૂર્ખ આદમી કા સ્વભાવ હોતા હૈ, ક્યા કરના વોહી જો પહેલે કરતે હૈ, ઓર ચાહના વો જો પહેલે મિલા ઉસસે અલગ, કેસે પોસિબલ હૈ. કરના વો જો પહેલે ક્યા વહી કરતે રહેતે હૈ, ઓર ચાહના વો જો પહેલે મિલા હૈ ઉસસે કુછ અલગ ચાહના, કેસે પોસિબલ હૈ. મતલબ મુક્તાનંદ સ્વામીને પ્રાર્થના કી, પ્રભુ તમારી આજ્ઞા એનો ક્યારે અનાદર ન કરીએ, ક્યારે ઉલ્લંઘન ન કરીએ, ક્યારેય પણ નહીં, જાણે પણ નહીં, અજાણે પણ નહીં. ચોથી પ્રાર્થના, મન કો ધાર્યો હોવે ન કબ હું, તુમ્હારો ધાર્યો હોવે સબ હું. ચોથી પ્રાર્થના, પ્રભુ અમારા મનનું ક્યારેય પણ ધાર્યું ન થાય. કોણ આવી પ્રાર્થના કરી શકે? મુક્તાનંદ સ્વામી હોય એ કરી શકે. આપણા સંતો એટલા માટે કહેતા, ભગવાન પાસે કોઈ પણ પ્રકારની માગણી કરવીને એ આપણી મૂર્ખામી જ છે, કારણ કે અંતર્યામી એ છે.
શું આપવું, શું ના આપવું, શું કરવું, શું ન કરવું, બધું જ જાણે છે. એને શું કહેવાનું હોય, બસ એટલી જ પ્રાર્થના કરો, પ્રભુ તમારી મરજી એ જ અમારી અરજી. રઘુવીર તારી મરજી, પછી ઠાલે કરવી અરજી. રઘુવીર તારી મરજી, પ્રભુ અરજી શું કરીએ, તમારી જે મરજી એ જ અમારી અરજી. મનનું ધાર્યું એટલે શું? આસિદ્ધ ભગત, આ દુનિયાના બધા ઝઘડાનું મૂળ માણસનું મન છે. શાસ્ત્ર પણ એમ જ કહે છે, ભૌતિક જગત પણ એમ જ કહે છે. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુનો, ધ ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઓફ યુનાઇટેડ નેશન્સ કયું છે? યુદ્ધ પહેલાં માણસના મનમાં શરૂ થાય છે અને પછી મેદાનમાં પૃથ્વી ઉપર શરૂ થાય છે. કોઈ પણ ઝઘડાનું મૂળ માણસનું મન છે. પતિ પત્નીના ઝઘડાથી લઈ તે બે દેશના ઝઘડા સુધી બધા ઝઘડાના મૂળમાં તમે અંતે ઊંડા ઉતરશો ને તો શું છે, શું છે દાદા? મન છે. મનનું ધાર્યું આપણે છોડતા શીખીએ. આ સત્સંગની પહેલી સાધના એ છે. તમે ઘરમાં છો, તમારું ધાર્યું ક્યારેક ન થાય તો તમે એટલા બધા ગુસ્સે થઈ જાઓ છો, કેમ ચાલે? તમે હરિભગત ન કહેવાઓ? તમારા ઘરમાં ચાર વ્યક્તિ છે તો ચારે ચાર વ્યક્તિ જો એમ ધારે અમારું ધાર્યું થાય તો ઘર ચાલે? સહજ છે. એમાં એક વ્યક્તિનું ધાર્યું થશે ત્યારે ત્રણ વ્યક્તિનું થવાનું નથી. પણ એ ત્રણ વ્યક્તિ જો સમજે કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં તો ગાડી સરસ ચાલે. પણ બધા જો ખેંચે તો શું થાય? કૂતરું તાણે ગામ ભણી, શિયાળ તાણે સીમ ભણી તો થાય શું? વિનાશ થાય. કુટુંબનો વિનાશ, પરિવારનો વિનાશ, સમાજનો વિનાશ, રાષ્ટ્રનો વિનાશ, બધા પૃથ્વીનો વિનાશ કેવળ ને કેવળ મનના ધાર્યા કરવાના સ્વભાવથી છે. આજે સંકલ્પ કરીએ આપણે, આપણું ધાર્યું ન થાય. તમે આંખ બંધીને કરી વિચારો, આસિદ્ધ ભગત, આજે દિવસમાં કેટલી વાર તમારું ધાર્યું થયું? કસ્ટમર આવ્યા હોય, તમે અપેક્ષા રાખી હોય કે આની પાસે આટલું મને મળશે, થાય છે એવું? નથી ધાર્યું થતું. ઘનશ્યામ દાદા, તમારું ધાર્યું કેટલી વાર થયું આજે? ધારતા જ નથી. લો, આ તો બહુ ઊંચી વાત કરી તમે તો. હે, આટલી ઊંચી વાત તો આ સાગરની પ્રમાણે લેવલમાં તમે આવી ગયા. હવે મન કો ધારો હોવે ન કબહુ, ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુ અમારું ધાર્યું કંઈ થાય જ નહીં. તુમ્હારો ધાર્યો હોવે સબહુ. પાંચમા નંબરની પ્રાર્થના, પ્રભુ તમે જેમ ધારો એમ કરજો, તમારું ધાર્યું હંમેશા થજો. આપણા પૂજ્યપાદ ગુરુજી, તમે જાણો છો, સંતો ભક્તોની ઘણી ઈચ્છા હતી વડતાલમાં વહીવટ કરવા માટે. ગુરુજી જ્યારે એનું ઇલેક્શન હતું, લૌકિક શબ્દ છે, ઇલેક્શનમાં જવાનું હતું, ત્યારે વારંવાર ગુરુજી આ શબ્દ વાપરતા. એમણે સભામાં, એમણે પ્રવચનમાં, એમણે કથામાં લૌકિક શબ્દ વાપરું. કેમ્પેનમાં એમણે વારંવાર એક જ વાત કરી હતી, અમે મહેનત કરીએ છીએ પણ મારી પ્રાર્થના એટલી છે હરિકૃષ્ણ મહારાજને કે પ્રભુ તમારી ઈચ્છા હોય એવું પરિણામ આપજો, અમારી ઈચ્છા પ્રમાણે નહીં. અમે મહેનત જરૂર કરીએ છીએ કે તમારી સેવા કરવી છે, પણ પ્રભુ તમને એમ લાગે કે આ સેવા કરવામાં યોગ્ય છે, ચાલે એમ છે, કાબેલ છે, તમારી ઈચ્છા હોય તો અમને સેવા આપજો, એમાં પણ અમે રાજી. તમારી ઈચ્છા હોય સેવા નહીં આપો તો પણ અમે રાજી. મોટા પુરુષોની કેવી મહેનત હોય છે, મોટા પુરુષની કેવી સમજણ હોય છે. ગુરુજીના જીવનમાં તો અમે કેટલા એવા પ્રસંગો જોયા, કેટલા એવા પ્રસંગો, પ્રામાણિક પણ એટલી બધી તનતોડ મહેનત કરતા હોય, પણ અંતે અમે સંતો જ્યારે નિરાશ થઈને ત્યારે કહે જો આપણે મહેનત કરવાની, પણ અંતે ઠાકોરજી કરે છે એમ જ થવાનું છે, આપણું ધાર્યું કંઈ થવાનું નથી, એટલે ઠાકોરજીને સોંપીને ઊંઘી જવાનું શાંતિથી. કેવી અદ્ભુત છઠ્ઠી માંગણી જુઓ. છઠ્ઠી માંગણી તો આપણી બુદ્ધિમાં ન આવે એવી છે. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ તે જીવના મિત્ર થઈને વર્તે છે, તે દેહાદિક સાથે મને ક્યારેય મિત્રતા ન થાય. બોલો, આટલી મોજ હે પ્રભુ તમારાથી ચાહું છું. દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ, આસિદ્ધ ભગત, એની સાથે શત્રુપણું ક્યારે થયું આપણને? ક્યારે થયું?
या प्रीति रविवेकिनाम विषयस्वन पायिनी। શ્રીમદ ભાગવત એમ કહે છે, અવિવેકી મૂઢ માણસ એને જેમ વિષયમાં આસક્તિ હોય એમ ભગવાનમાં આસક્તિ કરવી, રામચરિત માણસ એના કરતા આગળ કહે છે, લક્ષ્મણજી ભગવાન રામની સેવા કરતા કેવી રીતે મૂઢ માણસ જેમ શરીરની સેવા કરે એવી રીતે। શરીરમાં કેટલું હેત છે માણસ, કોઈ કલ્પના છે? એનું કોઈ મેજરમેન્ટ કાઢી શકીએ? મુક્તાનંદ સ્વામીએ પ્રાર્થના કરી, પ્રભુ દુનિયાભરના જીવ પ્રાણી માત્રને દેહમાં ઇન્દ્રિયોમાં અને અંતઃકરણમાં મિત્રતા વર્તે છે, મને એમાં ક્યારેય મિત્રભાવ ન જાગે એવી દયા કરો। આ દેહ શું છે? આ દેહને લીધે તો અનંત જન્મોથી પાપ થયા છે અને થઈ રહ્યા છે। બધી આસક્તિનું મૂળ કોણ છે? આ દેહ। આ દેહાધ્યાસ જેટલો જાડો થઈ રહ્યો છે ને એટલા જ આપણા કર્મો જાડા થઈ રહ્યા છે। હું છે એટલે તો આ બધું છે, હું નીકળી જાય તો હું ટળે હળી ઢુકડા, જો હું ટળી જાય તો ભગવાન ઢુકડા છે। આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ અંગ્રેજીમાં કહેવાય છે, પ્રોબ્લેમ આઈ નો છે, જો આઈ નીકળી જાય ને તો બધું જ શાંત થઈ જાય। સ્વરૂપાનંદ સ્વામી એક બે નાની વાત આપણે લઈએ, અતિશય બીમાર હતા સ્વામીના શરીરમાં એટલો બધો તાવ, એટલે શ્રીજી મહારાજ ખબર કાઢવા આવ્યા, માથે હાથ મૂક્યો, ધગ ધગે આખું શરીર, હા માથે હાથ મૂક્યો છે, સ્વામીના શરીરમાં આટલી બધી પીડા જોઈ ભગવાન શ્રીહરિ બોલ્યા, અરે મહાત્મા, સ્વામી હિન્દી ભાષી હતા, અરે સાધુરામ આપકે શરીર મેં ઇતની જ્યાદા પીડા। અને ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું, નહીં નહીં ગુરુ સાહેબ, એ તો ટટ્ટુ દુબલા હો ગયા હે, અભી સવાર તો બડા મજબૂત હે, ટટ્ટુ મતલબ શરીર ઓર સવાર મતલબ આત્મા। બીમાર હાલતમાં સ્વામીએ કેવો જવાબ આપ્યો શ્રીજી મહારાજને જુઓ। આત્માનંદ સ્વામી બીમાર હતા, હરિભક્તો દર્શન કરવા આવે, સ્વામીના પગમાં એવો રોગ થયેલો, પગ પાક્યો એમાં જીવડા પડેલા, ખદબદે પગ, એ જીવડા નીચે પડી જાય, હરિભક્તો દર્શન કરવા આવે, આત્માનંદ સ્વામી નીચે પડેલું જીવડું પાછું લઈ અને પગમાં મૂકી દે। હરિભક્તોએ કહ્યું, અરે સ્વામી આટલી પીડા છે, શરીરમાં દુઃખ છે, આ જીવડા અંદર છે, બહાર નીકળે તમે અંદર શું કામ મૂકો છો? આત્માનંદ સ્વામી એમ કહે, આમ પણ આ શરીર નાશ થવાનું જ છે, તો નાશ થતાં પહેલાં કોઈકના કામમાં આવે તો। છેલ્લા લેવલની સમજણ છે, હા એકાંતિક બ્રહ્મનિષ્ઠ ભક્તોની સમજણ છે। બાથરૂમમાં બબે કલાક સ્નાન કરે એની સમજણ નથી। આપણા સંતો એવું નિયમ રાખતા ચાતુર્માસમાં કે 4 મહિના સુધી શરીરને હાથ અડાડીને સ્નાન નહીં કરવાનું, ચોળીને સ્નાન નહીં કરવાનું, દેહાધ્યાસ ટાળવો જરૂરી છે। દેહમાં અતિશય જે આસક્તિ છે આત્મા સુધી નથી પહોંચવા દેતી, અને આત્મા સુધી નથી પહોંચવાના તો પરમાત્મા સુધીની વાત જ ક્યાં કરવી? દેખાય આવે અમારા ઘનશ્યામ દાદા વૃદ્ધ છે, અવસ્થા થઈ છે દાદાની, તો ચાંદ્રાયણ કરે છે, આ અવસ્થામાં ચાંદ્રાયણ કરે છે, સાથે સાથે કેટલી સેવા કરે છે। દેખાય આવે શરીરને એમણે ગૌણ કરી નાખ્યું છે, અમારા ભીખુ દાદા કેટલું, દાદા અહીંયા હોય તો 1 મિનિટ દાદા બેસતા નથી, 1 મિનિટ અમને સંતોને એમ થાય, દાદા તમે રહેવા દો, દાદા તમે રહેવા દો, નહીં નહીં સ્વામી, કયો આસિદ ભગતને કમર દુખે, દંડવત કરતા કરતા મેં જોયું છે એની આંખમાંથી આંસુ પડી જાય એવી પણ પરિસ્થિતિ, તો પણ દંડવત કરે। અરે સ્વામી આમે આ જગત ક્યાં છોડેવું છે, એમની સમજણ પાછી રમૂજી સુરા ખાચર જેવી। દેહાધ્યાસ ઓછો કરવો જરૂરી છે, આ શરીરને ગમે એટલું સાચવશું તો પણ આ શરીર એક દિવસ માંદું પડવાનું, બગડવાનું બગડવાનું ને બગડવાનું, આ શરીરને ગમે એટલા તમે સેન્ટ ફુવારા છાંટશો તો પણ એક દિવસ આ શરીરમાંથી દુર્ગંધ આવવાની, આ શરીરને તમે ગમે એટલું ટીપટાપ રાખશો પણ કરચલીઓ પડવાની, બરાબર આ બધા દેવતા ઉઠી જવાના, કેવું ઘનશ્યામ દાદા, હે સાચી વાત કે ખોટી વાત?
આ દુનિયામાં કોઈ એવો માણસ ખરો કે જે યજ્ઞ જેનું શરીર ક્યારેય બગડ્યું જ નથી, એવું બન્યું પોસિબલ છે? આપણો મોહ છે. હમણાં બહુ સરસ કોઈક વાત લખી હતી, મને બહુ ગમી હતી એટલે વચ્ચે લઈ લઉં થોડું. ચોકોબાર ખાતા ખાતા માણસ નીચે હાથ રાખે છે એનું જ નામ મોહ. ચોકોબારનો સ્વભાવ છે ઓગળવાનો, એનો સ્વભાવ છે ટપકવાનો. તો એ આ માણસ શું કરે? કોઈ પણ માણસ ચોકોબાર ખાતો ખાતો શું કરશે બોલો દાદા? એનું નામ મોહ. ખાધા પછી, પૂરો થઈ ગયા પછી પણ એની સળી ચાટ્યા કરે એનું નામ શું? લોભ. એનું નામ શું? લોભ. ખાતા ખાતા બીજો ખાતો એની અમે વાહ ત્રાસી આંખે જોયા કરે, નામ શું? ઈર્ષ્યા. આ જગત ચોકોબાર જેવું છે. તમે ગમે એટલું ચાટશો સાચવશો કે નીચે હાથ રાખો તો પણ એ તો ટપકવાનું ટપકવાનું ને ટપકવાનું જ, ખૂટવાનું ખૂટવાનું ને. એ ભૂલે મારે ભૂલે મારે ભૂલે માર, નિષ્કુળાનંદ સ્વામીનું કીર્તન છે ને, આવું તન ભાળે. સ્વામી કે આ શરીર જોઈને ભૂલી ન જતો કે આપણે મરવાનું નથી, આ તો શરીર ગમે એટલું સારું તો પણ એક દિવસ જવાનું જ છે. દેહાધ્યાસ ઓછો કરીએ, એકાંતમાં બેસીને વિચાર કરીએ, હું આત્મા છું, ખરેખર આ શરીર મારું નથી, ભગવાને મને આ શરીરમાં, આ શરીરરૂપી કપડામાં બેસાડ્યો છે, આ શરીરરૂપી પતરાળું પીરસાઈ ગયું છે, તો હવે એના દ્વારા અવિનાશી ફળ સુધી કેવી રીતે પહોંચવું, એકાંતમાં બેસીને વિચાર કરવો જોઈએ. જો કે તમે બધા ભક્તો આ કથા સાંભળો છો, કંઈક તમારા મનમાં સારા વિચારો છે, સુજ્ઞ છો એટલે તો આ કથા સાંભળી શકો છો, પણ દેહાધ્યાસ ઓછો કરો, જરૂરી છે. આ અમેરિકા, આ વૈભવી, આ વિલાસી દુનિયાની અંદર આપણા બધાનો, તમારો નહીં અમારો પણ દેહાધ્યાસ ઘણી વખત બહુ વધતો જતો હોય, અમારે બહુ ધ્યાન રાખવું પડે છે. તમારા જેવા ભક્તો અમને એવા ઉપર ચડાવી દે ને ચણાના ઝાડ ઉપર, વાત જ ના પૂછો. સ્વામી હવે અમેરિકામાં તો આમ જ રહેવું પડે, નકર બીમાર પડી જવાય, તમે બીમાર થાવ તો પછી ભજન ન થાય, ભક્તિ ન થાય. વાત સાચી, જરૂર પૂરતું આ શરીરને સાચવવું પણ જોઈએ, પણ આપણે જરૂરિયાતના નામે બીજું ઘણું બધું ઊભું કરી નાખીએ છીએ. કોઈ પણ ખોટા કાર્યની શરૂઆત હંમેશા સારા આશયથી જ થતી હોય છે, બરાબર ને ભગત? નંબર 7, સ્વામી શું માગે છે જુઓ. અને મહારાજ, આ દેહના જેટલા કુટુંબી છે તે બધા મને પરમ શત્રુ રૂપ મનાય. જે કોઈ ભક્તોએ વચનામૃત અંત્યનું 38મું વાંચ્યું હશે, જીવતા અને મરીને ક્યારેય સુખ પામે નહીં. 6 વસ્તુ મહારાજે ગણાવી, એમાં પણ છે કુટુંબીને વિશે આસક્તિ. ઘણા લોકો સગાવાલાની જાળમાં એટલા ફસાયેલા હોય છે, એટલા ફસાયેલા હોય છે, વાત જ ન છોડો. દેહની આસક્તિ એના કરતાં પણ કાતિલ છે, દેહના સંબંધીની આસક્તિ છોડો એને. 8મા નંબરની પ્રાર્થના, હે પ્રભુ મને આ સત્સંગને વિશે જ કુટુંબ ભાવ મનાય. ગુરુજી વારંવાર કહે છે આપણા આત્માના સાચા સગા કોણ? આ સંતોને, આ ભક્તોને, આ મહારાજ, જે આપણને કલ્યાણના માર્ગે સહાયક બને એ આપણા આત્માના સાચા સગા. કેવી પ્રાર્થના સ્વામીની જુઓ. 9મા નંબરની પ્રાર્થના, મહારાજ કે સ્વામી હજી માગો. સ્વામી માગે છે મહારાજ સત્સંગનો ક્યારેય અભાવ ન લઉં, ગમે તેવું થાય મને ક્યારેય અભાવ જ ન આવે કોઈનો, આવી કૃપા કરો. આસિદ ભગત, કેવી અદ્ભુત માંગણી છે ને. આપણે પણ મહારાજને આજે આ પ્રાર્થના તો કરવા જેવી ખરી. હા, આપણી તો બુદ્ધિ ટૂંકી, વાણંદની વાટકી જેવી બુદ્ધિ. કેવી? ઘનશ્યામ દાદા, વાણંદની વાટકી જેવી પવિત્ર આપણી બુદ્ધિ. બોલો, વાણંદની વાટકી પવિત્ર હોય? આખી દુનિયાનો એઠવાડેમાં ભેગો થયો હોય અપવિત્ર, વાણંદની વાટકી જેવી આપણી બુદ્ધિ, અને એમાં પાછો બધા સંતો ભક્તોનો રાત દિવસ અભાવ લઈએ. ઊંટના 18 વાકા એના જેવું છે આપણું. એક સંકલ્પ કરીએ મહારાજને, પ્રાર્થના કરીએ, હે પ્રભુ મને કોઈનો અભાવ ના આવે. 10મા નંબરની પ્રાર્થના, છોટે બડે સત્સંગે જે હું, ધર્મકુલ કે આશ્રિત તે હું, સ્વામી નારાયણ
નામ ઉચ્ચારે તેહ બિન અવર નાહી સંભારે એસે સંત હરિજન જેહા તાકો સંગ સદા રહે તેહા. દસમા નંબરની પ્રાર્થના, નાના કે મોટા સત્સંગી હોય, ધર્મકુળના આશ્રિત હોય, મુખથી સ્વામિનારાયણ નામ ઉચ્ચારતા હોય, તમારા વિના બીજા કોઈને સંભાળતા ન હોય એવા નાના કે મોટા સંત કે ભક્ત, એનો મને હંમેશા સંગ મળે. પ્રેમાનંદ સ્વામીએ માગ્યું, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપસો માં, એ હું તો એ જ માગો છો જોડી હાથ રે બીજું મને આપસો માં. સ્વામી વારંવાર કહે છે બીજું મને આપસો માં, તમારી મૂર્તિ વિના બીજું મને આપસો માં. પાછું સ્વામી શું માગે છે, આપો તમારા જનનો સંગ રે એ મારા ઉરમાં એ જ ઉમંગ રે, તમારી મૂર્તિ વિના મને કંઈ ન આપતા પ્રભુ, પણ હા તમારા એકાંતિક ભક્તનો સંગ મને આપજો, મારા હૃદયમાં એ તો માગણી છે જ. મુક્તાનંદ સ્વામીએ પણ માગ્યું, જુઓ, કારણ કે બહુ સીધી વાત છે, એવા સંતો ભક્તો નથી તો ભગવાન સુધી કેમ પહોંચી શકાય, કેમ પહોંચી શકાય? એ સંતો ભક્તો તો માધ્યમ છે ભગવાન સુધી પહોંચવાનું. આ ભીડામાં આપણે રહીએ છીએ ને, અમને તમારા જેવા ભક્તોનો ભીડો છે, તમારા જેવા ભક્તો માટે અમારા જેવા સાધુનો ભીડો છે, ત્યારે તો આપણે મહારાજ સુધી પહોંચીએ છીએ. અગિયારમા નંબરની પ્રાર્થના, હા મહારાજ, સંત સેવકો રહે નિત્ય ભાવા, નિજ દેહ કો રહે અભાવા. સંતોની સેવા કરવામાં મને નિત્ય ચડતો ને ચડતો ભાવ રહે, ક્યારે ભાવ ઓછો જ ન થાય. ઘણા લોકો સેવા કરવામાં થાકી જાય, પણ હા એક સમય અમેરિકામાં વારંવાર સાંભળતા, જેના ઘરે જઈને, સ્વામી હમણાં ઉનાળામાં બહુ સાધુ આવી ગયા અમેરિકા, બહુ આવી ગયા, ભલા માણસ અમેરિકા સંતો આવે તને ક્યાં તકલીફ છે, તે ક્યાં ટિકિટ આપી છે, તને ક્યાં ખર્ચો પડ્યો છે, તને ક્યાં ઘસારો લાગ્યો છે. પણ ન્યૂજર્સીમાં 5 સાધુના મંડળ આવે તો ઘણાના પેટમાં તેલ રેડાતા, પણ આપણો આ લોયાધામ પરિવાર એવો પરિવાર છે. આટલા સમયથી વિચરણ કરીએ છીએ પણ હરિભક્તોને ભૂખ વધારે ને વધારે, હજી સંતો વધારે આવે, હજી સંતો વધારે આવે, હજી ઉત્સવ સમયાઓ થાય. મેકનના ભક્તો હોય, ફ્લોરિડાના ભક્તો હોય, શિકાગોના ભક્તો હોય, ટેક્સાસના ભક્તો હોય, કેનેડાના ભક્તો હોય, ઓસ્ટ્રેલિયાના ભક્તો હોય, લંડનના ભક્તો હોય, પ્રેમની આ જ નિશાની છે, પ્રતિક્ષણમ વર્ધમાનમ, પ્રતિક્ષણમ વર્ધમાનમ. પ્રેમી વ્યક્તિ એ છે, એને પ્રેમી ને પ્રિયતમ વસ્તુ મળે, જેમ વધારે મળે એમ ભૂખ વધારે લાગે, હજી મને વધારે મળે. સદા પ્યાસો હોય, સદા અતૃપ્તિ એના મનમાં હોય, સદા અસંતોષ એના મનમાં હોય, પ્રેમનો આ સ્વભાવ છે. જેમાં જેને પ્રેમ થાય એમાં અસંતોષ જાગ્યા જ કરે, જાગ્યા જ કરે. સંતોની સેવામાં નિત્ય ચડતો ને ચડતો ભાવ. 12મા નંબરની પ્રાર્થના, પ્રભુ આ દેહનો મને અભાવ રહે, દેહમાં બહુ આસક્તિ ન થાય. 13મા નંબરની પ્રાર્થના, સંતોની સેવા બની આવે એટલો જીવમાં લાભ મનાય. લો, એ જ લાભ છે, જેટલી સેવા કરી એ જીવની કમાણી છે. ઉગ્યો તે અથામ વાનો એ કાળની અનેમ છે, જેટલું જીવાશે તે તો એ રામ કેરી રેમ છે, કરી લે કમાયું સાચે સેવા ઘન શ્યામની, લીધી રે ફકેરે મે તો હરે તારા નામની. જેટલી સેવા કરીને એ સાચો લાભ છે, એ સાચી કમાણી છે, એ આપણા જીવનની સાચી સંપત્તિ છે. માટે સેવા, સ્મરણ અને સત્સંગ, આ 3 દવા સવાર, બપોર અને સાંજ લીધા જ કરો. જીવનમાં 3 વાત રાખજો યાદ, સેવા. એક પણ દિવસ એવો ન જવો જોઈએ આપણે સેવા ન કરી હોય, કોઈકની કોઈકની. તપાસ કરો,
કરો છો તમે સેવા? તમે મંદિરમાં આવ્યા, કોઈ ઘનશ્યામ દાદા જેવા વડીલ હોય, આજે જો કિશન ભગતને એમણે જોયું મંદિર ગંદુ હતું, સાફ કરવા જેવું ડસ્ટ બહુ વધી ગયો કન્સ્ટ્રક્શનને લીધે, તો આપણા હિતેશ દેસાઈ સર અને કિશનભાઈ એણે આખું કેટલું સરસ સાફ કરી દીધું લો. એક પણ દિવસ સેવા વગરનો ન જાય. નંબર બે, સ્મરણ, ભગવાનનું ભજન, ભગવાનની માળા, હૃદયથી ભગવાનની ભક્તિ, એના વગર એક પણ દિવસ ન જાય. અને ત્રીજા નંબરમાં સત્સંગ, ગુરુજીની અમૃતવાણી, આવી કથાની રૂડી વાત દિવસમાં એકવાર તો સાંભળી જ લઈએ. આ ત્રણ ટેબ્લેટ તમે લેશો ને, સેવા, સ્મરણ અને સત્સંગ, તમારું તન અને મન બંને પ્રફુલ્લિત રહેશે. બંને બહુ મારી સત્ય વાત છે, સેવામાં આશીર્વાદ મળે છે. તમે કોઈકની સેવા કરો છો ને, એ માણસના અંતરમાં એમ થાય આહા કેવી સેવા કરે છે, કેવા ભક્ત છે. અમારા આશીર્વાદ ભગત ઘનશ્યામ દાદા બીમાર હોય ને, એવું સરસ મજાનું માલિશ કરી આપે ને, એવું સરસ માલિશ કરી આપે ને, દાદા રાહ જોતા હોય, હા એમના અંતરના જે રાજીપા દાદાના દેખાતા હોય ને આશીર્વાદ ભગત, એ સેવા કરનારને મળે ને. હે, આપણા ડોક્ટર પરાગ ભગત એમના પિતાજીની કેવી સેવા કરે, મોઢામાં કોળીઓ આપીને જમાડે, મેં તો જોયું છે. ડોક્ટર છે પણ પિતાજીના જોડા પગરખા પહેરવા હોય ને તો દાદાને ડોક્ટર પરાગ ભગત પોતે પગરખા પહેરાવતા મેં દ્રશ્ય જોયું છે ને, મને આંખો ભીની થઈ ગઈ કે આ કળિયુગમાં આવા ઘર હોઈને અક્ષરધામ તુલ્ય છે. આપણા ન્યુયોર્કમાં અલ્પેશ ભગત છે, એનું દરરોજનું નિયમ, સ્વામી રાત્રે હું 2 વાગે આવું, મારે બાપુજીના પગ દબાવવાના છે. આ આઉટ ઓફ કન્ટ્રી હો તો બાકી એક પણ દિવસ પિતાજીના પગ દબાવ્યા વિના હું ક્યારેય સુવા નથી જતો. આ અક્ષરધામ, ભગવાનની સેવાની વાતો બહુ કરી આપણે, પણ સેવાની શરૂઆત મનુષ્યથી કરવાની છે. કોઈ સંતની સેવા, કોઈ ભક્તની સેવા, કોઈ ગરીબની સેવા, કોઈ અનાથની સેવા, કોઈ અપંગની સેવા, એના અંતરમાંથી આશીર્વાદ નાદ નાભીમાંથી જ્યારે નીકળે છે ને, ઘણી બધી રીતે સેવા થાય. એકવાર સેવા, એકવાર સ્મરણ અને એકવાર સત્સંગ અવશ્ય, આટલું તો કરવું જ જોઈએ. પછી વધારે કરીએ જુદી વસ્તુ છે, આખો દિવસ સ્મરણ કરીએ શ્રેષ્ઠ છે. મુક્તાનંદ સ્વામીની કેવી પ્રાર્થના, 14માં નંબરની જુઓ. હવે આ બહુ સ્વામી છે ને, આ વિચાર મુક્તાનંદ સ્વામીને જ આવે, બીજાને આવે પણ નહીં. હા જુઓ, સંત જન કે સેવા બની આવે, ઇતનો જીય મે લાભ રહાવે, નિજ સેવા કો કરાવન હેતા, સંત સે જીયન હોવી પરેતા. ઘણી વાર આપણે મહિમાની વાતો કરીએ પણ પછી આપણે વિચારીએ કે મેં આટલી બધી મહિમાની વાતો કરી, કોઈને મારો મહિમા થયો કે નહીં. આપણે મહિમાની વાતો કપટથી કરતા હોઈએ. કયું કપટ? ભગવાનનો મહિમા, મોટા પુરુષનો મહિમા, એમ નહીં, કોનો મહિમા? મારો મહિમા. મુક્તાનંદ સ્વામી તો બહુ ઊંચા સંત છે, એમની તો આવી સ્થિતિ ન હોય, પણ સ્વામીએ એક મુમુક્ષુને, એક સંતને, એક સાધકને જાગૃત કર્યા. શું જાગૃત કર્યા? નિજ સેવા કો કરાવન હેતા, મારી સેવા કરાવવા માટે સંતોથી ક્યારેય મારો જીવ વિપરીત ન થાય. હા, હું બીજાની સેવા કરું પણ કોઈક મારો મારી સેવા કરે એના માટે હું પ્રપંચ ન રચું. ક્યારેક કોઈક મારી સેવા ન કરી શકે તો એનાથી મારું મન વિપરીત ન થઈ જાય, એ જ પ્રોબ્લેમ છે ને. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાં ગચ્છે તો હ્યસ્ય પરિપંથિનો. ભગવદ્ ગીતા એમ કહે છે, દરેક ઇન્દ્રિયોમાં રાગ અને દ્વેષ નામના બે તત્વ રહ્યા છે. રાગ દ્વેષો વ્યવસ્થિતો, આંખને કોઈક જગ્યાએ રાગ થાય છે, કોઈક જગ્યાએ દ્વેષ થાય છે. મનને કોઈક જગ્યાએ રાગ થાય છે, કોઈક જગ્યાએ દ્વેષ થાય છે. ક્યાં રાગ થાય? પોતાને ગમે એવું કરે ત્યાં શું થાય? રાગ થાય. અને પોતાને ન ગમે એવું કરે ત્યાં શું થાય? પોતાની સેવા કરે, હરિભગત 10 હોય એમાં એક સેવા કરતો હોય તો એમાં શું થાય?
રાગ થાય, અને એક સેવા ન કરતો એમાં શું થાય? દ્વેષ થાય. ભગવદ્ ગીતામાં અદ્ભુત વાત લખી, રાગ દ્વેષો વ્યવસ્થિતો. બાપને ચાર દીકરા હોય, એક માનતો હોય તો એમાં શું થાય? રાગ થાય. ત્રણ ન માનતા એમાં શું થાય બોલો? બધી જ જગ્યાએ દરેક ઇન્દ્રિયોમાં રાગ અને દ્વેષ પડ્યા છે. તયોર્ન વશમાં ગચ્છેત, જ્ઞાની પુરુષ એ છે એ રાગ દ્વેષથી પર થઈ જાય. શું સમજે? તૌહ્યસ્ય પરિપંથીનો, રાગ અને દ્વેષ એ જ કલ્યાણને બગાડનારા છે, એ જ મોટા શત્રુ છે. માની કોઈ સેવા કરી તો પણ એટલો જ રાજી હોય, કોઈ સેવા ન કરી તો એના ઉપર પણ એટલો જ રાજી હોય. આનું નામ સંત, આનું નામ જ્ઞાની. આ મુક્તાનંદ સ્વામીની સમજણ છે. બાપા રડતા રડતા નિશાસા નાખતા હોય, હા, કે સ્વામી મારો આ મનોજ બહુ ડાયો, પેલા ત્રણનું તો નખો જ જાય, હવે આવા બાપના સાપય ન લાગે. લાગે? આમ જો બાપ જો સાપ આપ્યા કરતા હોય તો કેટલા કેટલા દીકરા નખો જ નીકળી જાય. આ રાગ અને દ્વેષથી નીકળેલો સાપ છે, સમજો છો ને તમે? એટલે ન લાગે. રાગ અને દ્વેષ આ બંને તત્વ કલ્યાણના પરમ બાધક છે, પરમ શત્રુ છે. પરમ તૌહ્યસ્ય પરિપંથીનો, સંસ્કૃતમાં પરિપંથી એટલે શત્રુ થાય. કહેવાનું શું? મુક્તાનંદ સ્વામીએ કહ્યું, પ્રભુ સંતો ભક્તોની હું સેવા કરું, પણ મારી સેવા કરવા બાબતમાં મને કોઈ સંતો ભક્તો પ્રત્યે મારું વિપરીત મન ન થાય, રાગ દ્વેષમાં ન બંધાવ. સમજો છો ને? છેલ્લા નંબરની માંગણી, 15મા નંબરની, હરિજન સત્સંગ કો લેવાવે અભાવ, એસો દેહ અવર કોઉ તિનસે ન હોવે ભાવ, ઇતની માગત મેં મોજહી દિયો કૃપા કરી નાથ, બાર બાર મેં કરત હું બિનતી જોડી હાથ. શ્રીહરિ, સંત અને સત્સંગ આ ત્રણનો અભાવ લેવડાવે એવા બીજા કોઈ દેહમાં અથવા દેહધારીમાં ક્યારેય ભાવ ન થાય. હે પ્રભુ, આટલી મોજ આપો, આટલી હું માગણી કરું છું. મુક્તાનંદ સ્વામીએ બે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરી, આ 15 પ્રકારની માગણી કરી. શ્રીજી મહારાજ એટલા રાજી હતા, એટલા રાજી હતા. મહારાજ બોલ્યા, ના, મુક્તાનંદ સ્વામી કહે છે, જે દુર્લભમાં અતિ દુર્લભ છે, સારમાં પણ મને અત્યંત સાર જે વસ્તુ લાગે છે એવી મહારાજ મેં આ માગણી કરી છે. આમ સ્વામીએ કહ્યું ત્યારે શ્રીહરિએ મુક્ત મુનિને કહ્યું, સ્વામી દુર્લભ મે દુર્લભ એ સાર મે સાર અધેક તે, દુર્લભ મે દુર્લભ એ સાર મે સાર અધેક તે, સો મોજ માગે તે શ્રી હરિ સો બોલત ભયેવું. દુર્લભમાં દુર્લભ જે વસ્તુ કહેવાય છે ને, સારમાં સાર જે વસ્તુ કહેવાય છે ને, એ તો જે સાચો ભગવાનનો ભક્ત હોય ને એ જ માગી શકે. આવું શ્રીજી મહારાજે કહ્યું, જ્યારે ભક્તનો હૃદય અત્યંત શુદ્ધ થાય ત્યારે હું આવી મોજને આપું છું, તે વિના કરોડો જન્મ ખોવે તો પણ બીજાને આવી મોજ હું આપતો નથી. આ તો દુર્લભમાં દુર્લભ છે. દેવપદ મળી શકે, ઇન્દ્રપદ મળી શકે, ચંદ્ર કે બ્રહ્મપદ મળી શકે, પ્રકૃતિ પુરુષનું પદ મળી શકે, પણ આ મુક્તનું પદ તો મહારાજની મરજી વિના નથી મળતું. આ તો મુક્ત બનવાનો રસ્તો છે, અક્ષરધામની સભામાં અનાદિ મુક્તોની પંક્તિમાં ભળવાનો માર્ગ છે. આ 15 સદગુણો આપણે કાયમ યાદ રાખીએ. તમને બધાને મારી વિનંતી, તમે પણ તપાસ કરજો, આ 15માં એકાદ બે સદગુણ આપણા જીવનમાં દ્રઢ થાય એવી મહેનત આજથી શરૂ કરીએ. મેં કહ્યું ના, કડી યાદ કરવાનું, યાદ કરજો કડી. તમારું અતિ શુદ્ધ મન જોઈને હવે અમે તમને મોજ આપીએ છીએ. બધા મોટા મોટા આવી મોજ ઈચ્છે છે, છતાં મે કોઈને આવી મોજ નથી આપતા. કૃપાળુ શ્રીહરિ આવું કહીને તત્કાળ ઊભા થયા, સૌ સંતોને બાથમાં લઈને ભેટ્યા, આમ મળીને પોતાના ભવને પધાર્યા. વડતાલમાં ભગવાન શ્રીહરિએ આવી અદ્ભુત લીલા કરી, મુક્તાનંદ સ્વામીને રાજી થઈને મોટી મહામૂલી મોજ આપી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પંચમ પુરમાં શ્રીહરિએ મુક્ત મુનિનું નૃત્ય જોઈ તેમને મન માની મોજ આપી, એ નામે 64મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ
नीलकंठं भजे।